સરકાર ટ્રાફિક ને લઈ કડક વલણ અપનાવી રહી છે, જે પ્રજાની જીવન દોરીને ટકાવી રાખવાના હિતમાં છે, પરંતુ સરકારના કેટલાક સેવકો ગરીબ વર્ગો પર દયા કરતા નથી. શ્રમજીવી વર્ગના લોકો દિવસે 100-200 રૂપિયા કમાઈ પોતાનું અને પરિવારનું પેટ રળે છે, ત્યારે તેની સામે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે તો તે કેટલેક અંશે યોગ્ય છે? આ વાતનો નવસારીના નિરંજન બારોટ દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ તેની રજૂઆતનું શાબ્દિક વર્તન તદ્દન વાહિયાત છે, જે પણ એક ગેરવર્તન કહી શકાય. અરે જે કરવું હોય ફેસબુક પર ભી મોકલો, કોઈ દંડ ભરવાનો નથી, એક રૂપિયાનો દંડ ભરવાનો નથી, આરામના રૂપિયા નથી આવતા, 500 રૂપિયા 500 રૂપિયા કે આરામના રૂપિયા આવે છે તમને ગવર્મેન્ટને આપી દેવાના. એટલા રસ્તા સારા બનાવ્યો જો ભાઈ, તારે એટલી બધી ઇન્ટરેસ્ટ હોય ને, નવસારીના રસ્તાની ટોટલી પત્તા ઠોકાઈ ગયેલી, એની જવાબદારી કોની છે? આ ગવર્મેન્ટની જવાબદારી છે ને, ગવર્મેન્ટે કરવી પડશે. એના એના સર્વિસના ઠેકાણા નથી ને અમારી મારી ગુનો દાખલ કરો દાદા. 500 રૂપિયા આરામના નથી આવતા, 500 રૂપિયા કમાઈને બતાવો ગવર્મેન્ટને. સીઆર પાટીલ સાહેબને કહો 500 રૂપિયા કમાઈને બતાવો આ મંદીમાં, બતાવો બરાબર, ફેલાવો ટોટલી. તો પંડ્યા સાહેબને બી બતાવો ને ગાંધીનગર બી બતાવો, તો એ લોકોની આંખ ખુલે મિનિસ્ટરોની. ખોટું પબ્લિકને ને પોલીસને સંઘર્ષ થાય છે લેવા દેવાનો, આ વસ્તુ તદ્દન ખોટી છે. પબ્લિક સાથે ખોટો સંઘર્ષ પોલીસ ખાતાનો થાય છે. રૂપાણી સાહેબને મારી જવાબ મારા તરફથી કહેવું છે કે માપમાં આવી જાઓ, એ તો ગુજરાતમાંથી નવસારીમાંથી બીજેપીની સીટો લાવતા તકલીફ પડી જશે. આવી ગયા 500 રૂપિયા મફતમાં આપી દેવાના, આરામના રૂપિયા કમાજે તમને લોકોને પોલીસ ખાતાને ભરવાના, ગવર્મેન્ટને ભરવાના. હવે આરામના રૂપિયા સુરતમાંથી 88 લાખ રૂપિયા ચોરી લીધા પબ્લિક પાસેથી, સિટીના રસ્તા હોકળા છે, મિનિસ્ટરો છે એ લોકો પાસેથી વસૂલ કરો. ફેસબુક પર કઈ થવા નથી, એનાથી કઈ થવાનું નથી. તમારે લોકો સાથે સંઘર્ષ થઈ રહેલો છે પબ્લિકનો, પોલીસ વાળો ગયો ઉતારી ભાઈ પહેરીને ગયો, પેલા ને બોલાવો, પેલા ને ભાઈ બોલાવો, બોલાવો, સંઘર્ષ કરવાનો, મારે તમારા ત્યાં કોઈ સંઘર્ષ કરવાનો ખતરો નથી. તમારું કહેવાનું